नमस्कार, वंदे मातरम। श्री वशिष्ठ विद्यालय वाव गुजराती माध्यम में हूँ पाटिल विद्या धोरण 6 में इंग्लिश विषय भणावुं छूं। तो आज इंग्लिश में अपने यूनिट 3 फॉट एंड वॉन एक्टिविटी नंबर 4 बिरजू ध ब्रेव एनी स्टोरी जोईशुं। अहीं नानकड़ी वार्ता आपवामां आवी छे। बिरजू नामनो एक युवान होय छे, ए घणो डरपोक होय छे, પણ એણે એવું કામ કરીને બતાવે છે કે લાસ્ટમાં ગામના લોકો બધા એને બ્રેવ બહાદુર કહેવા લાગે છે। તો આજે આપણે એ સ્ટોરી જોઈએ એ પહેલાં કેટલાક હાર્ડવર્ડ્સ હું તમને સમજાવી દઉં છું। માઉન્ટેન્સ, માઉન્ટેન્સ એટલે પહાડ, ફોરેસ્ટ એટલે જંગલ, ગ્રો એટલે ઉગાડવું કે પકવવું। જ્યારે આપણે ખેતરમાં પાક ઉગાડીએ છીએ એ પાક જ્યારે આપણે મળે છે એને કહેવાય ગ્રો, પાક એનું ભૂતકાળનું રૂપ થાય છે ગ્રીવ। ક્રોપ્સ એટલે ફસલ કે પાક, વેલ્ધી એટલે સમૃદ્ધ, બ્રેવ બહાદુર નીડર, નેવર એટલે કદી નહીં, ટીસ એટલે ચીડવવું। જ્યારે છોકરાઓ હવે અહીં બિરજુ કહેવામાં આવ્યો છે તે એને લોકો ચીડવતા હતા, એને છોકરાઓ ચીડવતા હતા। કાવડ એટલે કાયર, દરપો, રિસીવ મેળવવું, ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણું કે આભૂષણ, અટેક એટલે હુમલો કરવો, ટુ ટ્રેપ જાળમાં સપડાવવું, ડેકોઇટ્સ ધાડ પાડવું, સ્ટ્રોંગ સશક્ત, ટુગેધર એકતા કરવા એકતા થવું, ટુ કેરી લઈ જવું, સ્ટીક સોટી કે લાકડી, ટુ ટાઈ એટલે બાંધવું, ટુ હાઈ સંતાવવું, બિહાઇન્ડ પાછળ, ટુ કોંગ્રેચ્યુલેટ એટલે અભિનંદન પાઠવવું। ચાલો તો હવે આપણે સ્ટોરી તરફ જઈએ। ધેર વોઝ અ સ્મોલ વિલેજ ઇન ધ માઉન્ટેન્સ, ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સૂરજપુર। પહાડોની વચ્ચે એક નાનકડું ગામડું હોય છે, એ ગામડાનું નામ હોય છે સૂરજપુર। ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ સૂરજપુર, એના આજુબાજુથી ગઢ જંગલ આવેલું હતું। પીપલ ઇન સૂરજપુર વેર હેપી, ત્યાંના લોકો ઘણા સુખી હતા, ધે વર્ક હાર્ડ એન્ડ ગ્રીવ ગુડ ક્રોપ્સ, તેઓ ઘણા મહેનત કરતા હતા અને સારો એવો પાક પકવતા હતા। બિરજુ અ યંગ મેન ઓલ્સો લીવડ ઇન સૂરજપુર, બિરજુ જે બિરજુ નામનો યુવાન હતો તે પણ સૂરજપુરમાં રહેતો હતો। હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ, એ ઊંચો અને દેખાવડો હતો, હી વોઝ વેલ્ધી ટુ અને એ સમૃદ્ધ પણ હતો, બટ હી વોઝ નોટ બ્રેવ, પણ એ બહાદુર ન હતો। હી વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ, એ માત્ર નાના મોટા ઉંદરથી પણ ડરતો હતો। હી નેવર વેન્ટ આઉટ એટ નાઇટ, એ રાત્રે બહાર જતો ન હતો। ધ ચિલ્ડ્રન ટીઝ્ડ હિમ, બાળકો એને ચીડવતા હતા। બિરજુ ધ કાવડ, બિરજુ એક ડરપોક છે એવી રીતે બાળકો એને ચીડવતા હતા। વન્સ ધ વિલેજ સરપંચ રિસીવડ અ નોટ, એક વખત ગામના સરપંચને એક ચિઠ્ઠી મળી છે, એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે તમારા યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ આર રેડી, કીપ યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ આર રેડી, તમારા બધા પૈસાઓ અને આભૂષણો બધા તૈયાર રાખજો। ધ સરપંચ કોલ ધ વિલેજ વિલેજર્સ, હવે ત્યારે સરપંચ એ ગામના લોકોને બધાને ભેગા કરે છે અને બધાને એ નોટ બતાવે છે, એ ચિઠ્ઠી બતાવે છે। સમ વિલેજર્સ વોન્ટેડ ટુ અટેક ધી ડેકોઇટ્સ, હવે કેટલાક ગામ લોકો હોય છે તે લોકો એવું કહે છે કે આપણે એમના પર હુમલો કરીએ, એ ધડપણો પર હુમલો કરીએ। સમ અધર્સ સે વી શેલ ટ્રેપ ધેમ, હવે કેટલાક એવું કહે છે કે આપણે એ લોકોને ઝાડમાં સપડાવીએ। બિરજુ અલ્સો ધેર, બિરજુ પણ ત્યાં હોય છે, હવે બિરજુ સરપંચને કહે છે કે મારી પાસે એક આઈડિયા છે તો હું એ ધડપણોને એક સબક શીખવાડીશ, આઈ વિલ ટીચ ધેમ અ લેસન, હું એ લોકોને એક સબક શીખવાડીશ, તમે ચિંતા નહીં કરો। હવે બિરજુ એવું કહે છે ત્યારે ગામ લોકો બધા હસે છે, વિલેજર્સ આર લાફ, તો ત્યારે સરપંચને કહે છે યુ તું એ લોકોને સબક શીખવશે, યુ વિલ ટીચ ધેમ અ લેસન, શું તું એ લોકોને સબક શીખવશે, ત્યારે બિરજુ કહે છે કે હા યસ આઈ વિલ ટીચ ધેમ અ લેસન, બટ આઈ વિલ ગીવ સમ યંગ સ્ટ્રોંગ મેન્સ, મને કેટલાક યુવાનો જોઈશે,
તો એ કેટલાક યુવાનો માંગે છે, એના ગામના લોકો એને જોઈતા હોય છે. તો ત્યારે સરપંચ એની વાત સાથે એગ્રી થાય છે. સરપંચ એગ્રી એની સાથે એગ્રી થાય છે. હી આસ્ક 10 સ્ટ્રોંગ યંગ મેન, અને એ જે 10 યુવાનો માંગે છે તે એને આપે છે. આફ્ટર સનસેટ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર ટુ ધ વિલેજ ગેટ. હવે જે ગામનો પાદર હોય છે, વિલેજનું ગેટ હોય છે, ત્યાં બિરજુ અને એના મિત્રો સનસેટ એટલે સૂર્યાસ્ત થાય છે ત્યારે ત્યાં પહોંચી જાય છે. ધે કેરીડ અ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટિક્સ. એ લોકોની સાથે બંડલ, વાયરનું જે બંડલ હોય છે એ અને લાકડીઓ પણ લઈ જાય છે. ધે ટાઈડ ધ વાયર ટુ ધ ટ્રીઝ એક્રોસ ધ રોડ. હવે રોડની આજુબાજુ બે ઝાડો હોય છે, તો એ લોકો શું કરે છે, વાયરનું બંડલ લઈ જાય, એક ઝાડેથી બીજા ઝાડે વાયર બાંધી દે છે. ઓકે, તો એવી રીતે એ લોકો ધરપડો માટેની એક યોજના બનાવે છે. ધેન ધે હાઈડ ધેમસેલ્વ બિહાઇન્ડ ધ ટ્રીઝ. અને એ વાયર બાંધ્યા પછી એ લોકો પોતાની જાતને ઝાડવાની પાછળ સંતાવી દે છે. ઇટ વોઝ ડાર્ક, ધે ડીડ નોટ સી એની વન ફોર અ લોંગ ટાઈમ. ઘણું અંધારું થઈ જાય છે, ત્યારબાદ પણ એ લોકોને કોઈ આવતા દેખાતું નથી. લેટ એટ નાઇટ, ઘણા મધ્યરાત્રિએ, ધ ડેકોઇટ્સ કેમ ઓન હોર્સબેક. મધ્યરાત્રિએ ધાડપાડુઓ હોર્સ ઘોડા ઉપર સવાર થઈને ત્યાં પહોંચે છે. દે ડીડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક. હવે અંધારામાં એ લોકોને વાયર દેખાતો નથી. વન બાય વન દે ફેલ ડાઉન, એક પછી એક એ પડવા માંડે છે. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ કેમ આઉટ. એ લોકો પડ્યા બાદ એ લોકો ઝાડવાની પાછળ સંતાયેલા બિરજુ અને એના મિત્રો બહાર આવે છે અને એમને ઉચકીને ઝાડવાની સાથે બાંધી દે છે. ડેકોઇડ્સ એન્ડ ટાઈડ ધેમ ટુ ધ ટ્રીઝ. ધ નેક્સ્ટ ડે ધ સરપંચ કોલ ધ પીપલ. હવે બીજે દિવસે સરપંચ બધા લોકોને ત્યાં ભેગા કરે છે. એન્ડ ધ પોલીસ અરેસ્ટેડ ધ ડેકોઇડ્સ, અને પોલીસ એ જે ધાડપડુઓ છે એ લોકોને પકડી લે છે. ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટ ધેમ. હવે જે બિરજુ અને એના મિત્રોએ જે કામ કર્યું હોય છે એના માટે બધા ગામ લોકો અને સરપંચ એને અભિનંદન પાઠવે છે. બરાબર, તેને બિરજુ જેને કાવડ કહેતા હતા એ હવે કેવો થઈ ગયો છે, બિરજુ ધ બ્રેવ. બિરજુ શું થઈ જાય છે, બ્રેવ. હવે આ પ્રમાણેની વાર્તા આપણે સાંભળી, હવે ઘણી બધી વાર્તાઓ તમને ખબર છે. એમાંની એક આમાં કહેવામાં આવ્યું છે કે જે દરપોક હતો, જે માત્ર રાત્રે પણ બહાર નીકળી શકતા ન હતા, એણે ગામના બધા ગામ લોકોને બચાવ્યા છે. ગામમાં જેટલા પણ લોકો હતા એ લોકો એક ધાડપાડુઓથી બચી શક્યા છે. આખા ગામની રક્ષા એણે કરી છે, માટે હવે બિરજુને કાવડ નથી કહેતા, બિરજુને બ્રેવ કહે છે. કે જે ડરપોક હતો એણે પણ આટલી બહાદુરીનું કામ કરી બતાવ્યું છે. બરાબર ને, આવી ઘણી બધી વાર્તા આપણે સાંભળી હશે. થેન્ક યુ.